પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર વાત કરી હતી સાધનાની બાબતમાં. બે સંતો મળવા માટે ગયા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી, ભ્રમરૂપ થવું એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજે ત્રણ વાત કરી. સત્પુરુષ સમજે છે તેમ સમજવું, સત્પુરુષ વર્તે છે તેમ વર્તવું, અને સત્પુરુષે જેમ પોતાનો દેહ ભક્તિ માર્ગમાં વાળ્યો છે તેમ વાળવો. તો આપણે એમની સામે જોતા રહીશું ને તો આપણે સંપૂર્ણ ઘડાઈશું. આપણી રીતે જો આપણે નક્કી કરવા જઈશું તો આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્તીશું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે જીવનો સ્વભાવ તો કેવો છે, તો તપાસીને જુએ તો જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે. પ્રકૃતિને ભજે એટલે શું? કોઈ પણ ક્રિયા કરે ને પોતાના સ્વભાવને વશ થઈને કરે. એ સેવા એટલા માટે કરે કે એ સેવા એને ગમે છે, એમ એને મજા આવે છે, એમાં એને ફાવટ છે, એટલી આવડત છે એના એની અંદર, અને અંતે જતાં પછી એમાંથી કંઈક થોડું ઘણું આપણને માન સન્માન મળે છે. પણ એ સેવા સાધના ક્યારે બને? તો આપણે સત્પુરુષની રીતે કરતા શીખીએ ત્યારે. અને સત્પુરુષના જીવનની અંદર અને એમના વચનોની અંદર આ બંને વસ્તુ આપણને એક સાથે દેખાય છે કે એમણે સેવા પણ ખૂબ કરી, પણ એની સાથે સાથે આ બાબતની ઉપર પણ એટલો જ ભાર મૂક્યો. ગુણાદિતાનંદ સ્વામીએ એમની એક વાતની અંદર તો એવું કહ્યું કે અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે ને એનું જ સારું રહેશે. સારું રાખવા માટે અડધો અડધ કથા વાર્તા, એટલે જેટલી પ્રવૃત્તિ હોય ને એટલો કથા વાર્તાનો ભાર મૂક્યો. તો સ્વામી કે એનું સારું રહેશે, અને નહીંતર શું થાય, પ્રવૃત્તિ પ્રધાન થઈ જાય અને એ પ્રવૃત્તિની અંદર સ્વભાવો વધવા માંડે. ગુણાદિતાન સ્વામી કીધું છે, એકલી પ્રવૃત્તિને એકલી સેવા કરે ને તો એમાં સ્વભાવ વધી જાય, અને એકલી ભક્તિ કરે અથવા એકલું ધ્યાન કરે તો દેહાભિમાન વધી જાય. દેહાભિમાન વધે એટલે પછી છે ને એ બહુ એ સુવાળા થઈ જાય માણસો. સારંપુરની અંદર એક વખત એક આવ્યા હતા ભાવિક, અમદાવાદથી આવ્યા હતા અને બહુ ધ્યાન કરતા, એટલે એમને સારંપુર રહીને આપણે એમના સંબંધી કે એના મિત્ર હતા એ સારંપુર લઈ આવ્યા હતા. થોડા દિવસ ત્યાં રોકાયા હતા, ત્રણ ત્રણ કલાક ધ્યાન કરે. ઉદ્યોગપતિ હતા, પણ આપણને તો થાય કે બહુ સારું કહેવાય કે આટલું સરસ ધ્યાન કરે છે. પણ જ્યારે થયું એવું કે પછી તો બાપા પધાર્યા, ફૂલદોલનો ઉત્સવ આવ્યો, એટલે એમને ઉતારાની અંદર જે ઓરડામાં રાખ્યા હતા જે રૂમમાં, તો એમને કહ્યું કે તમારી સાથે અમે એક જણ બીજા ભાઈને પણ મૂકીશું. એ એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા, એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા, તો રીતસર આમ અકળાઈ ગયા. એક દિવસ હવે પેલા ભાઈએ કંઈ એમને હેરાન નહોતા કર્યા, પણ સમૂહમાં બે જણને સાથે રહેવાનું એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે ને, તો એટલા બધા દુઃખી થઈ ગયા કે એક દિવસમાં તો એનું ધ્યાન ઊંધું પડી ગયું અને ગુસ્સે થઈ ગયા. મને ફાવે જ નહીં, સંતોએ સમજાવવાની કોશિશ કરી, ભાગી જ ગયા કે આમાં હું નહીં રહી શકું. જીવન આપણું સમૂહમાં જીવવાનું છે, જીવન જાહેરમાં જીવવાનું છે, અને પ્રેક્ટિસ એવી કરાવે કે તમે અંધારામાં એક ઓરડામાં બેઠા બેઠા આંખો મીચીને બેસી રહો. એ તો ઊંઘમાં જઈએ ત્યારે કરીએ જ છીએ. પણ આપણી સાધના કેવી, કે જ્યારે આપણે સેવા કરતા હોઈએ, જ્યારે સમૂહની અંદર હોઈએ, ત્યારે એ સ્વભાવોના ઘસરકા આપણા ઉપર ન લાગે. એટલા માટે આપણે ભજન, ધ્યાન, કથા વાર્તા એ પણ કરવાનું. અને ભજન, ધ્યાન અને કથા વાર્તા કરતા હોઈએ એ વખતે આપણે એટલા બધા સુવાળા ન થઈ જઈએ કે કંઈ કોકનો આટલું સહન ન કરી શકીએ. એટલા માટે સેવા કરીને ઘડતર પણ કરવાનું. એ બંને વસ્તુનું બેલેન્સ આપણા જીવનને પૂર્ણ કરવા માટે, ભ્રમરૂપ કરવા માટે સત્પુરુષોએ આપણને આપ્યું છે.
શ્રીજી મહારાજે વડતાલના 17મા વચનામૃતની અંદર ત્યાગી માટે આ વાત કરી, જે આપણને બધાને લાગુ પડે છે. પણ મહારાજે કીધું બે પ્રકારના ત્યાગી છે, એમાં એક પ્રકારના ત્યાગી છે પોતે નિવૃત્તિ માર્ગમાં છે, કોઈ ક્રિયા કરતા નથી. એક પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિને લીધે અમુક પ્રોબ્લેમ પણ થાય છે. કયા સાધુ અધિક છે? એમાં મહારાજે કીધું કે તમે એમ કહેશો કે ભાઈ પ્રવૃત્તિ કરે તો કોઈ બાધ ના આવે. મહારાજ કે પ્રવૃત્તિ કરે તો કંઈક તો પ્રશ્ન થાય, થાય ને થાય જ. ભગવાનની આજ્ઞાથી કરે ને પ્રવૃત્તિ તો પણ અમુક પ્રોબ્લેમ તો થાય જ. એમાં મહારાજે એવું કીધું છે કે ભગવાનની આજ્ઞાથી કોઈ દારૂ પીવે તો પણ દારૂનો કેફ ચડે. એમ ભગવાનની આજ્ઞાથી આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ પ્રવૃત્તિની અસર તો આપણા ઉપર થાય. પ્રવૃત્તિની અસર શું છે? થોડીક સ્ટ્રેસ આવે, ક્યારેક બોલાચાલી થઈ, અમુક બાબતોમાં ખેંચતાણ થાય, આ બધું જ થાય. એટલે પ્રવૃત્તિનો સ્વભાવ છે. છતાંય મહારાજે કીધું એ કરવાની જ, કારણ કે એ ભક્તિ છે. પણ પછી મહારાજે તરત પાછળ એવી વાત કરી કેવી રીતે કરવી. એ કેવી રીતે કરવી એની અંદર છે ને નિયમ આવે છે. કેવી રીતે કરવી એની અંદર પ્રવૃત્તિની સાથે સાધના પણ કરવી એનું બેલેન્સ આવે છે. તો એટલે આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં કેવું દેખાય છે કે બે વસ્તુ, એકવાર બધા કથા વાર્તાનો અખાડો ચાલે, બીજી બાજુ સેવાનો પણ અખાડો ચાલે. હવે કથા વાર્તાની અંદર પણ આપણે કથા વાર્તા કરતા હોઈએ, એમાંય આયોજનો આવે છે, એમાંય પ્રવૃત્તિ આવે છે, એમાંય બાહ્ય દ્રષ્ટિ આવે છે. એટલે મહારાજ એમાં પણ એક આગળ સ્ટેજ લઈ ગયા, ગરડા પ્રથમનું 32મું વચનામૃત. એમાં મહારાજે એવું કીધું, પ્રશ્ન બહુ લાંબો છે, જવાબ એક જ વાક્યનો છે, પણ પ્રશ્ન આખું પાનું ભરીને છે. એમાં મહારાજ કહે છે કે પંખી હોય એ આખો દિવસ ચારો ચરે અને સાંજ પડે ત્યારે પાછા પોતાના માળામાં આવી જાય, અને ઢોર હોય આખો દિવસ ફરે પણ સાંજ પડે પોતાના ખીલા ઉપર પાછું આવી જાય. જે માલિક હોય એ ઢોરનું ધ્યાન રાખે, ખીલા પર પાછો આવી જાય ત્યારે. હરાયા ઢોર હોય જેને કોઈ માલિક ન હોય એ ગમે ત્યાં ફર્યા કરે, એ ખીલે ન આવે. આ દ્રષ્ટાંત આપીને પછી મહારાજે કીધું એવી રીતે આખો દિવસ સંતોને કહે છે તમે કથા વાર્તા કરો, સત્સંગ પ્રચાર કરો, એ બધું છે ને ચારો ચરવા જેવું છે. પણ એ ચારો ચર્યા પછી ભગવાનની મૂર્તિ રૂપી માળામાં આવીને તમે વિરામ કરો છો કે નહીં, કે પછી ગમે ત્યાં બેસી રહો છો હરાયા ઢોરની જેમ? આખો દિવસ કથા વાર્તા કરો, સત્સંગની વાતો કરો, સંપર્ક કરો, એ કરવાનો, પણ પછી પાછું સાંજ પડે એટલે આપણા માળામાં આવી જવાનું. આ રીત મહારાજે બતાવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે શ્રીજી મહારાજે ત્રણ સંતોને પ્રવૃત્તિ કરવાની રીત સંબંધી પ્રશ્ન પૂછ્યો. એમાં એક સંત છે આનંદાનંદ સ્વામી, બીજા સંત છે મુક્તાનંદ સ્વામી, ત્રીજા સંત છે સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેયને એક સરખો પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈક તમને ક્રિયા સોંપીએ, કોઈ પણ ક્રિયા જે આપણે કરીએ છીએ, જે આપણા જેટલા ડિપાર્ટમેન્ટ છે બધા ગણી લેવાના, અમે તમને કોઈ ક્રિયા સોંપીએ તો તમે કેવી રીતે કરો? તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ જેમ તમે સોંપો ને એ રીતે જ હું કરી નાખું. આ પણ અઘરું છે કે એમ કરવું, તમે કોણ એ પ્રમાણે હું પાર પાડી દઉં કામ. આ પહેલો વિભાગ છે. તો મુક્તાનંદ સ્વામી શું વાત કરી? એમણે કીધું કે મહારાજ તમે મને કોઈ ક્રિયા સોંપો તો પહેલી પ્રોસિજર કઈ આવે કે મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે તમે મને ક્રિયા સોંપો ને ત્યારે મારે એમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે, અને જ્યારે આખું કામ પૂરું થઈ જાય પછી એક હાથ વૃત્તિ હું પાછી વાળું ત્યારે મને સુખ થાય. હવે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ જુઓ તમે. આ જે વૃત્તિ છે ને, વૃત્તિની સાઇઝ હોય છે, લો આપણને તો ખબર જ નથી સાઇઝ હોય. એક વેત વૃત્તિ અને એક હાથ વૃત્તિ, એ તો આપણે એમાં ચાંચ જ નથી ખૂંચાડી. પણ એ સાધનાનો ભાગ છે કે વૃત્તિ અંતર સન્મુખ રાખવી,
क्रिया वखते बाहर लावी, क्रिया पूरी थाय पछी पाछी वाळवी, एक विभाग छे। अने स्वरूपानंद स्वामी तो वात ज जुदी। महाराजे पूछ्यु तमे केवी रीते कोई क्रिया करो? स्वरूपानंद स्वामी के महाराज हूँ कोई काम करवा माटे जाऊँ ने तो मने कोई वस्तु के कोई व्यक्ति देखाय ज नहीं, मने तमारी मूर्ति ज बधे देखाय। तो महाराजे कीधु ए केवी रीते बने? त्यारे स्वरूपानंद स्वामी कीधु कि महाराज तीर होय, तीर एमां लींबू खोस्यू होय अने पछी आपणे जो निशान लईए तो ज्यां ज्यां निशान लईए ने त्यां लींबु ज देखाय। मारी वृत्ति तमारी मूर्तिमां परोवायेली छे, એટલે હું જ્યાં જ્યાં મારી વૃત્તિ લઈ જાઉં છું ને ત્યાં તમારી મૂર્તિ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી। મહારાજ બહુ રાજી થઈ ગયા અને પછી મહારાજે કીધું આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો, મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો। કક્ષા છે, સેવા તો આપણે બધા કરીએ છીએ, પણ સેવામાં પ્રોગ્રેસ શું છે, પ્રગતિ શું છે? કે સેવા અને અંતરવૃત્તિ બંને ભેગા ચાલે, સેવા કરતાં કરતાં આપણે અનુસંધાન રાખતા શીખીએ એ આપણી પ્રગતિ છે। અને એના માટે બહુ જ કૃપા કરીને આપણને આ સત્સંગની અંદર આપણી ગુરુ પરંપરાએ એક પ્રોગ્રામ કરી આપ્યો છે, દૈનિક રૂટીન આપણને કરી આપ્યું છે કે અમુક સમય દિવસનો એવો હોવો જોઈએ જેમાં આપણે પ્યોર સાધના કરતા હોઈએ, એ વખતે કોઈ જ પ્રવૃત્તિ નહીં, એ વખતે બીજું બધું જ બંધ। ગુણાતીતાન સ્વામી દિવસની શરૂઆત આવી રીતે કરાવતા, જૂનાગઢ મંદિરમાં સેવા તો બધાને સોંપવાની હોય પણ રોજ જુદી જુદી સેવા સોંપે। હવે કોને કઈ સેવા કરવાની છે ને એની જાહેરાત ગુણાતીતાનંદ સ્વામી છે ને એ સવારના પોરમાં ન કરે, કથા પૂરી થાય ને પછી જાહેરાત કરે। કેમ પછી કરે? તો સ્વામી કે જો આપણે કથા પહેલાં જાહેરાત કરી દઈએ ને કે તમારે ચોક સાફ કરવાનો છે તો એ કથા પહેલાં સાવણા ભેગા કરવા માંડે, એને એના વિચારો ચાલુ થઈ અને કદાચ કથામાં બેસે ને તો એ પ્લાનિંગ એનું ચાલતું હોય કે આપણે કેવી રીતે કરશું। એટલે ત્યાં સુધી કોઈ જ વિચાર ચાલુ નહીં કરવાનો, પહેલાં કથા સાંભળી લો બસ, પછી એ વિચાર ચાલુ કરજો। અને દિવસ પૂરો થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાછા કે એક દૃષ્ટાંત આપ્યું સ્વામી કે કોઈ માણસ હોય એ આખો દિવસ મહેનત કરે અને એક દિવાલ ઊભી કરે, એક કોટ ઊભો કરે, અને કોઈ માણસ હોય એની પાસે એવો મંત્ર હોય, એવી વિદ્યા હોય કે એ મંત્ર બોલી અને એક કાંકરો નાખે ને તો આખી દિવાલ પડી જાય, આખો દિવસ દિવાલ ચણે એક જણો, અને બીજો આવીને એક કાંકરો નાખે ને દિવાલ પડી જાય, બીજે દિવસે પેલો ફરી દિવાલ ચણે અને બીજે દિવસે ફરી પેલો એક કાંકરો નાખે ને દિવાલ આખી પડી જાય। સ્વામી કે એમાં થાકશે કોણ? ઓલો ચણનારો થાકશે। આ દ્રષ્ટાંત આપીને સ્વામીએ કીધું આખો દિવસ આપણે વ્યવહાર કરીએ ને, ભલે ને સત્સંગ સંબંધી વ્યવહાર હોય પણ એ વ્યવહાર કરીએ, પ્રવૃત્તિ કરીએ, એટલે સંકલ્પો વિકલ્પો વિચારો એનો આખો કિલ્લો ઊભો થાય, એની આખી દિવાલ ઊભી થાય। અને સાંજ પડે આપણે ઘર સભા કરીએ, એકાગ્ર થઈને વચનામૃતનું વાંચન કરીએ, ભગવાન અને સંતના ચરિત્રોનું મનન કરીએ, એટલે શું થાય, પેલો કિલ્લો હોય ને એ બધો પડી જાય અને શાંતિ શાંતિ મનની અંદર થઈ જાય। એટલે આ બંને વસ્તુનું બેલેન્સ આપણે ત્યાં આપ્યું છે કે દિવસમાં અમુક ભાગ એવો હોવો જોઈએ જે સમય આપણે પ્યોરલી ભજન ભક્તિ સાધના કરતા હોઈએ। એની અંદર બે પ્રકારની સાધના છે, અમુક સાધના એવી છે જેમાં જ્ઞાનની વૃદ્ધિ થાય એવું આપણું આહનિક છે, અને અમુક સાધના એવી છે જેમાં આપણી ભક્તિ આપણે કરી શકીએ એવું આહનિક છે। જ્ઞાનમય આહનિક અને ભક્તિમય આહનિક। તો જ્ઞાનમય આહનિક કયું છે? કથા વાર્તા સાંભળવી એ જ્ઞાનમય આહનિક છે, વચનામૃત સ્વામીની વાતોનું વાંચન એ જ્ઞાનમય આહનિક છે, ઘર સભા, સત્સંગ શિક્ષણ પરીક્ષા, રવિ સભા, કાર્યકર ગોષ્ઠી, આ બધું આપણું જ્ઞાન છે। અને એ જ્ઞાનમાં જો આપણે ઊંડા ઉતરીએ તો સેવાની ક્વોલિટી અનેક ગણી વધી જાય। એ વિના શું થાય કે સેવા કરતાં 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 આપણા સ્વભાવ અમુક પ્રકારના વધતા જાય। આપણે અનુભવ કરીએ છીએ કે સેવા કરી હોય એમાં ક્યારેક આપણને ખેંચતાણ થઈ હોય ને તો અશાંતિ થઈ જાય,
પણ કથા વાર્તાથી પાછી વૃત્તિ વળી જાય. આપણે સત્સંગના ઇતિહાસની અંદર જોઈએ, ગઈકાલે આપણે એક પ્રસંગ યાદ કર્યો હતો કે પવિત્રાનંદ સ્વામીને અશાંતિ થઈ હતી, પ્રવૃત્તિમાં અશાંતિ થઈ, કારણ કે એક ડિસિશન લેવાનું હતું, આમ કરવું કે આમ કરવું, એમાં એમનું મનનું ધાર્યું ન થયું એટલે એમને અશાંતિ થઈ, એમાં અપમાન થયું, બે શબ્દો લાગી ગયા, કોઈ બોલી ગયું, અપમાન, એમાં એમને અશાંતિ થઈ. એ અશાંતિમાંથી પાછા વળવા માટેનો ઉપાય કયો કર્યો એમણે? કથા વાર્તા. અને ખરેખર અંતરમાં શાંતિ થઈ ગઈ. પરમ ચૈતન્યાનંદ સ્વામી, એમને પણ આવી જ અશાંતિ થઈ કે જલજીરીના સમયાની અંદર ગરડામાં ગયા હતા. એ વડીલ હતા તો સ્વાભાવિકપણે વડીલ હોય એને બધાએ આગળ કરવા જોઈએ, પણ જે નવા લોકો હશે બધા ભૂલી ગયા એમને, અને બધા એમને નદીએ જળ ઝીલાવવા જવાનું હતું તો બધા ઉપડી ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને કંઈ બોલાવવા ન આવે કે ચાલો સ્વામી ટાઈમ થઈ ગયો. બધા જતા રહ્યા અને એમને ખબર પડી કે મને કોઈ બોલાવવા આવ્યા નહીં, એટલે એમને એટલું બધું ખોટું લાગી ગયું, એટલું બધું ખોટું લાગી ગયું. એટલે આપણે જેમ કહીએ છીએ ને કે અમે બધા જૂના આ સત્સંગની અંદર આટલી બધી સેવા કરી, પણ હવે નવા કોઈ કંઈ પૂછતા નથી અને બધા પોતાનું મનધાર્યું કરવા માંડ્યા છે, અમે અમારા અનુભવનો લાભ લેતા નથી, આવું બધું આપણને થાય ને સત્સંગમાં આપણે જૂના હોઈએ એટલે. તો એવું એમને થવા માંડ્યું અને ઉકળાટ એટલો બધો હતો કે બોલવા માંડ્યા કે આવા નવા આમ છે ને તેમ છે ને. એ વખતે બાલમુકુંદાનંદ સ્વામી એમને કીધું કે સ્વામી, આપણે ક્યાં માન માટે સત્સંગમાં આવ્યા છીએ? એ શબ્દો એમના હૃદય પર લાગી ગયા અને એને થયું કે વાત તો સાચી છે. એમણે કીધું કે આવું જ્ઞાન તું ક્યાંથી શીખી આવ્યો? એમણે કીધું કે ગોપાળાનંદ સ્વામી પાસેથી. અને ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા અને એમની પાસેથી કથા જેમ જેમ સાંભળતા ગયા, જેમ જેમ સાંભળતા ગયા, પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજે થયો. એ કથા વાર્તા. પ્રવૃત્તિ ખૂબ કરી હતી, સત્સંગમાં પ્રદાન ઘણું આપ્યું હતું, સેવા ઘણી કરી હતી, પણ જે અશાંતિ થઈ તેનો ઉકેલ આમાંથી આવ્યો અને એમને અનુભવ થયો. 24 વર્ષે યુટર્ન લઈને પાછા આવ્યા. ભગતજી મહારાજના વખતની અંદર ગોરધનભાઈ કોઠારીની સાથે કોઠારી બેચાર ભગત એ પોતે સેવા કરતા હતા, ભગતજી મહારાજને શિષ્ય હતા, પણ છપૈયા ગયા હતા અને એની અંદર વ્યવહાર છે એટલે ગોવર્ધનભાઈ કોઠારીને એમની વચ્ચે કંઈક મતભેદ પડ્યો. એ મતભેદમાંથી બોલાચાલી થઈને બોલાચાલીમાંથી એટલું બધું થયું કે ગોવર્ધનભાઈ કોઠારી એકદમ એમને ઝાટકી નાખ્યા, ખખડાવી નાખ્યા. આમને બહુ જ અશાંતિ થઈ ગઈ, બહુ અશાંતિ થઈ ગઈ. ભગતજી મહારાજ પાસે ગયા અને એમણે પરનો ઉકળાટ ઠાલવ્યો. ભગતજી મહારાજે એમને કથા વાર્તા કરી, એ કથા વાર્તાથી એમને શાંતિ થઈ ગઈ, મનમાં જે ઉદ્વેગ હતો બધો શાંત થઈ ગયો. અને ભગતજી મહારાજે કીધું કે હવે તમે સાધુ થઈ જાઓ. અને પછી મહાપુરુષદાસ સ્વામી પોતે થયા, ભગતજીનો ખૂબ રાજીપો એમને લીધો. પણ વાત એટલી છે કે આપણે પ્રવૃત્તિ કરીએ એમાં આવું થવાની સંભાવના છે જ. કથા વાર્તાથી, વાંચનથી આપણી જ્ઞાનની ને સમજણની દ્રઢતા વધતી જાય અને એનાથી શાંતિ થઈ જાય. ધોલેરાના વાસુદેવાનંદ સ્વામી હતા, ત્યાંના મહંત હતા, પણ એમને જ્યારે ખૂબ અશાંતિ થઈ ગઈ, ત્યાંના સ્થાનિક આગેવાન હરિભક્ત સાથે એમને બોલાચાલી થઈ હશે અને બહુ એમને ઉદ્વેગ થઈ ગયો હતો, ગુણાતીતાનંદ સ્વામી એમને વાત કરી, સ્વામી કે ચાલો જૂનાગઢ તમને શાંતિ કરી દો. સ્વામીએ રસ્તાની અંદર એમણે પ્રસાદી આપી, એનાથી અડધી શાંતિ થઈ. સ્વામી કે તમે જૂનાગઢ આવશો ને અને વાતો સાંભળશો ને એટલે આખી શાંતિ તમને થઈ જશે. તો એ ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની અંદર, કે વૃત્તિ પાછી વાળવા માટે એક જ્ઞાનમય આહનિક એ આપણા જીવનમાં હોય. એમાં બાપાએ ખૂબ જ આગ્રહ રાખ્યો છે સત્સંગ શિક્ષણ પરીક્ષાનો, કારણ કે સત્સંગ શિક્ષણ પરીક્ષા ને પેકેજ્ડ જ્ઞાન છે, એની અંદર એક સાથે બધા ક્ષેત્રોને લાગુ પડે એવું આપણને ટૂંકમાં અને સંક્ષેપમાં આપી દીધું છે. એટલે એમાંથી પસાર થાય એટલે આપણા સિદ્ધાંતની, આપણી સાધનાની બધી સ્પષ્ટતાઓ આપણને થઈ જાય એવું એ જ્ઞાન એમાં આપણને આપવામાં આવ્યું છે. એટલે એને જો આપણે સારી રીતે આપીએ તો ચોક્કસપણે આપણી સેવાની ક્વોલિટી એમાં ઘણો બધો સુધારો થઈ જાય. જીવનચરિત્રનું વાંચન એ પણ બહુ જરૂરી છે, એક લાંબા પટ્ટાની અંદર એ લઈ લેવા જેવું છે કે ભલે કદાચ 1 વર્ષમાં બધા જીવનચરિત્ર ન વાંચી શકાય, પણ 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે
रोज अमुक समय काढीने जो જીવન ચરિત્રનો અભ્યાસ આપણાથી થઈ જાય તો એ જિંદગીભરનું ભાથું આપણા માટે થાય અને એનાથી આપણી સેવાની અંદર આપણને જે આનંદ આવતો હોય એમાં ઘણો બધો વધારો થઈ જાય. તો એક વસ્તુ છે આપણું આ જ્ઞાનમય આહનિક, એ આપણે કરતા જઈએ. બીજી વસ્તુ છે ભક્તિમય આહનિક. ભક્તિમય આહનિક શું છે કે જેમાં બે ટાઈમની આરતી આવે છે, સવારની અને સાંજની આરતી. ત્યાર પછી આપણે જે આમ નજીક જેનું મંદિર ઘરથી હોય ને મહારાજ એવું કીધું, દરરોજ સંધ્યાકાળે આરતી કરવા માટે મંદિરમાં જવું અને ત્યાં મંદિરમાં જઈને ભગવાનનો ઉચ્ચ સ્વરે કરીને નામ રટન કરવું, પણ એ કદાચ ન થાય. પણ આપણે દૂર રહેતા હોય તો આપણે ઘરમાં સવારે અને સાંજે આરતી. કદાચ આપણે આરતીના સમયે ઘરે હાજર ના હોઈએ, આપણે કામ ધંધા ઉપર હોઈએ, નોકરી ઉપર હોઈએ, ટ્રાવેલિંગમાં હોઈએ, તો એટલી બધી ફ્લેક્સિબિલિટી આપણને આપી છે કે આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાં આપણે આરતી કરી શકીએ, હરતા ફરતા આપણે આરતી કરી શકીએ, વાહનમાં બેઠા બેઠા આપણે ગાડી ચલાવતા ચલાવતા આરતી કરી શકીએ. આપણા માટે બહુ સારું છે. મુસ્લિમ લોકોને નમાજ પઢવાનું થોડુંક અઘરું છે, એને તો પેલો મુસલ્લો પાથરવો પડે ને ઊંધા પગ નાખવા પડે ને, આપણે એવું કંઈ નહીં, ચાલતા ચાલતાય થાય. આપણી ભક્તિની ક્રિયા એવી છે. તો બે ટાઈમની આરતી, એ આરતીમાં જાજો સમય પણ જતો નથી. આમ જુઓ તો 3 કે 4 મિનિટ મેક્સિમમ જો આપણે આરતી બોલીએ તો, અને અસ્તક બોલીએ તો બહુ બહુ તો 10 મિનિટ. પણ એની અંદર આપણને કેટલી સરસ, હવે તો આપણા ગુરુહરિની કૃપા આપણા ઉપર કે આરતીની અંદર જ છે ને એમણે સમગ્ર સિદ્ધાંત અને સાધના આપણને આપી દીધા. એટલું બધું પેકેજ આપી દીધું છે ને, ખાલી એનું અનુસંધાન આપણે કરીએ ને 5 લીટીની અંદર શું આપણને આપી દીધું. આમ આપણે જોઈએ તો અંતર આપણું ભરાઈ જાય, છલકાઈ જાય. જો આપણે એના શબ્દોના અનુસંધાન સાથે આપણે આરતી બોલીએ તો આપણે જુદી જ ભૂમિકામાં જતા રહ્યા, એ 3 મિનિટમાં એવો આપણને અનુભવ કરાવે એવી આરતી છે આપણી, એનું સ્મરણ છે. અને યોગી બાપા તો કહેતા કે જ્યારે જ્યારે આરતી બોલવામાં આવે ત્યારે મહારાજ સાક્ષાત પોતે પધારે છે, આવું એમનું વચન છે. એટલે એ સ્મૃતિ સાથે જ્યારે આપણે આરતી બોલીએ તો આપણને ખરેખર અંતરમાં આનંદનો અનુભવ થાય. આપણી નિત્ય પૂજા એ આપણી ભક્તિ છે. આમ તો આપણે પૂજા રોજ કરીએ છીએ, લગભગ આપણામાંથી કોઈ બાકી નથી. પણ એ પૂજા આવી શ્રદ્ધા અને ભક્તિ સાથે થાય. ખાલી એવું નહીં કે હવે પૂજા પૂરી કરીને જલ્દીથી આપણે પેલું લાઇસન્સ મળી જાય આપણને, એવી રીતે નહીં. પણ એક પર્સનલ ટાઈમ છે. ત્યાં પ્રમુખસ્વામી મહારાજ 2004ની સાલમાં જ્યારે ઓર્લાન્ડો પધાર્યા હતા અને 10 દિવસ સુધી પેલું નેશનલ કન્વેન્શન થયું હતું, બધું બાળક બાલિકા કિશોર કિશોરી યુવક યુવતી, પછી એ કન્વેન્શન પૂરું થયું ત્યાર પછીના દિવસોની અંદર સ્વામી બાપા પાસે જેમણે જેમણે સેવા કરી હતી એ કાર્યકરોનો પરિચય અપાતો હતો. એમાં એક કાર્યકરનો પરિચય અપાયો કે સ્વામી આ કમલભાઈ છે અને એમણે બહુ સારી સેવા કરી, પીઆરના કાર્યકર હતા. એટલે કીધું કે આપણે જે હોટેલનું બુકિંગ કરાવવાનું હતું તો એમણે બહુ સારા ભાવની અંદર આ ડીલ કરી આપ્યું, એટલે એમણે જે બાર્ગેનિંગ કરવાનું હોય એના બધા મેનેજરોને મળી મળી મળીને બહુ સરસ રીતે એણે આમ નીચે લાવતા લાવતા આપણને પોસાય એવો ભાવ એમણે કરી આપ્યો. એટલે સ્વામી પાસે એમના વખાણ થયા. તો કમલભાઈએ સ્વામીને કીધું કે સ્વામી હકીકતમાં તો કેવું છે કે આમાં મેં કાંઈ કર્યું નથી, મારે તો જે દિવસે પેલા લોકોને મળવા જવાનું હોય એ દિવસે સવારે પૂજાની અંદર હું તમારી પાસે વાત કરતો હતો કે મારે આજે આ ભાઈને મળવાનું છે અને તમે એનામાં પ્રવેશ કરજો, અને મને અનુભવ થતો હતો કે મારું કામ થઈ જતું હતું. તો બાપા હસવા માંડ્યા. સ્વામી કે હા, તમારો ટેલિફોન આવતો તો ખરો. આ સ્વામીએ પ્રમાણ આપ્યું કે જ્યારે આપણે પૂજાની અંદર વાત કરીએ છીએ ત્યારે આપણો ટેલિફોન એ રિસીવ કરે છે. હમણાં મહાનસ્વામી મહારાજ સારંપુરમાં થી પછી વિચરણમાં ગયા હતા એ વખતની વાત છે, તો એક સંતે સ્વામીને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું હતું કે એ મારી ભાવનાઓ વ્યક્ત કરું છું, જવાબ આપવાની જરૂર નથી, એવું સ્વામીને વિનંતી કરી હતી. પણ એ પત્રમાં એણે પોતાની ભાવનાઓમાં એક વાત એમણે એવી લખી હતી કે ઘણી વખત મને એવું થાય કે હું તમને કંઈક વાત કરું પણ એવી અનુકૂળતા ન હોય કે આપને મળવા માટે આવી શકું, એટલે મારે જે કાંઈ કહેવું હોય એ પૂજામાં હું કહી દઉં છું. એવું એણે સહેજે સહેજે બધું લખ્યું હતું. હવે આખો પત્ર એમણે એમને એમ જ લખ્યો હતો, પણ બાપાએ શું કર્યું મહાન સ્વામી મહારાજે, એ પત્રની અંદર 2 જગ્યાએ સ્વામી આમ અંડરલાઈન કરી. એમાં એક જગ્યાએ એવું કીધું હતું કે સ્વામી અમારી બુદ્ધિ તો બહુ ટૂંકી છે
અમારી બુદ્ધિથી અમે તમને સમજી શકીએ તેમ નથી, જો તમે કૃપા કરો તો જ તમારું સ્વરૂપ ઓળખાય કે તમે કોણ છો. આવું એમણે સહેજે સહેજે લખ્યું હતું. તો સ્વામીએ એ લાઈન નીચે અંડરલાઈન કરી અને ત્યાંથી છે ને આમ લીટો માર્યો, અને લીટો મારીને નીચે ખાલી જગ્યા હતી એમણે મેં લખ્યું કે શ્રીજીના દાસ પરમ એકાંતિક સંત, એવું લખ્યું. અને બીજું જે વાક્ય હતું કે હું પૂજામાં તમને કહી દઉં છું, ત્યાં અંડરલાઈન કરી ત્યાંથી બીજો લેટો કર્યો અને નીચે એવું લખ્યું કે પૂજામાં જે જે પ્રાર્થના કરો તે અમને પહોંચે છે, એવું એમણે લખ્યું. તો આપણે જ્યારે એમણે લખીને આપ્યું છે, સાઇન કરીને આપ્યું છે કે આપણે એમને જે કહીએ છીએ ને બધું એ સાંભળે છે, ભલે અત્યારે કદાચ આપણી પાત્રતા નહીં એટલે વન વે કોન્વર્સેશન થતું હશે, ટુ વે નહીં થતું હોય, પણ આપણને એટલી તો ખબર છે ને ભોગી ગયું, ટેલિફોનમાં સામેથી સંભળાતું નથી કારણ કે આપણો ટાવર બરાબર નથી, પણ ત્યાં તો બરાબર સંભળાય છે જે કહીએ છીએ બધું, ત્યાં પહોંચે છે એટલે આપણને ખબર પડી જાય તો કેટલી મજા આવી જાય. એટલે આપણે જે કહીએ એ બધું ત્યાં સંભળાય છે. પેલા રોહિતભાઈ છે ને ચેરી હિલવાળા આવ્યા છે ને અહીંયા આગળ, તો એ બાપાને પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ત્યાં મુંબઈ ગયા હતા. એ વખતે બધી મુલાકાત તો સ્વામીશ્રી બંધ થઈ ગઈ હતી, પણ ત્યારે એમણે સ્વામીને ગમ્મતમાં કીધું કે સ્વામી હવે તમારી તબિયત સારી કરો, મારે તમને વાત ક્યારે કરવી, આમ મળવું છે તમને. તો સ્વામી એકદમ ધીમે રહીને બોલ્યા હતા, પણ સ્વામી કે હું પૂજામાં મળું છું, એવું સ્વામી એ વખતે એમને કહ્યું હતું. તો એમણે પછી કીધું સંતોને વર્ષ પછી કે સ્વામીશ્રીએને આપણે પૂજામાં જે જે કહીએ ને બધા કામ સ્વામી કરે છે, એવો અનુભવ આપણને બધાને કરાવે સ્વામી. પણ વાત એ છે કે એ આપણો પર્સનલ ટાઈમ છે, આ તો ખાલી કામ કરાવવા માટે પૂજા નથી, હં એવું. પણ એમની સાથે આપણે બેઠા હોઈએ એ કેટલી મોટી વાત છે, એ કેટલી એનર્જી આપણી અંદર આવી જાય, આખા દિવસનું આપણું જે 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 સત્વ છે આપણને એમના તરફથી પ્રાપ્ત થઈ જાય, એવી આ પૂજાની સાધના છે આપણી, એક પેકેજ્ડ સાધના. એટલી સરસ મહારાજે આમ સાધના કરીને આપી છે ને, એમ ગોઠવીને આપણને. જોજો દુનિયામાં કેટલાક લોકો ખાલી ધ્યાન કરે છે, એવા દુનિયામાં હશે, કેટલાક લોકો ખાલી આત્મવિચાર કરે છે, કેટલાક લોકો ખાલી મંત્ર જાપ કરે છે, કેટલાક લોકો ખાલી પુસ્તક વાંચે કરે છે, કેટલાક લોકો ખાલી આરતી કરકર કરે છે, કેટલાક ખાલી પ્રદક્ષિણા કરકર કરે છે. પૂજામાં શું છે, બધું આવી જાય છે. આપણી પૂજા એવી છે, જો શાંતિથી વિચાર કરશું ને તો એની અંદર પ્રાર્થના આવી જાય, એની અંદર ધ્યાન આવી જાય, એમાં મંત્ર જાપ આવી જાય, એમાં ભગવાન સામે મૂર્તિ દર્શન આવી જાય, એમાં પ્રદક્ષિણા આવી જાય, એમાં દંડવત પ્રણામને પ્રણામ આવી જાય, એમાં પેલું શિક્ષાપત્રી વાંચન આવી જાય, વિચાર આવી જાય આપણો આધ્યાત્મિક, કેટલું સરસ પેકેજ છે. પણ એ સાધના આપણી એના ટાઈમે વ્યવસ્થિત થાય ને તો આપણને એનું ખરેખરું સુખ આવે. એટલે બે સમયની આરતી, આપણી માનસી પૂજા છે ને એ પણ ખરેખર એવી છે. ઘણા બધા હરિભક્તો કરે છે માનસી પૂજા. આમ તો આપણને દિવસની 5 સમયની માનસી પૂજા એ આપણા પરમહંસોના વખતથી આપણને આપેલી છે, 5 સમયની માનસી પૂજા. એક સવારે પૂજામાં આપણે માનસી પૂજા કરીએ તે, બીજી બપોરે ભગવાનને ભોજન કરાવીએ એ, ત્રીજી 4 વાગે ભગવાનને ફ્રૂટ ધરાવીએ, ચોથી છે સંધ્યા આરતી પછી આપણે ભગવાનને ડિનર કરાવીએ તે, અને છેલ્લી માનસી પૂજા એટલે ચેષ્ટાની અંદર આવે શયન માનસી પૂજા. તો 5, ઘણા સંત હરિભક્તો 5 ન કરી શકતા હોય તો દિવસમાં 4 કરે છે, કેટલાક 4 ન કરી શકે તો 3 તો થઈ શક્યા, એક સવારની એક રાતની ને દિવસમાં બીજી જે એક સેટ થાય તે, પણ 2 તો બધા કરી શકે સવારની ને રાતની. પણ એ માનસી પૂજા, આપણે કહીએ કે ટાઈમ નથી પણ મારે ક્યારે આમ આંખો મીચીને બેસવું, નક્કી કરે તો થાય છે. આપણે યાદ કરીએ પર્વતભાઈને, તો પર્વતભાઈ શું કરાવતા હતા, હળ ચલાવતા ચલાવતા માનસી કરતા હતા, જુઓ તમે. અને કેવી માનસી પૂજા કરતા હશે કે જે વખતે માનસી કરતા હતા ચાલતા ચાલતા, બપોરનો ટાઈમ થયો હતો, તો એમના સેવકને એવું લાગ્યું કે પર્વતભાઈને ઊંઘ આવે છે, એટલે એમને હલાવ્યા તો નીચે પડ્યો દહીં અને રોટલાનો ટુકડો. ક્યાંથી આવ્યો એ? માનસી પૂજા એટલે કલ્પના નથી, ખરેખર ભગવાન આપણી ભક્તિ અંગીકાર કરે છે એનો અનુભવ મહારાજે એ વખતે કરાવ્યો કે જ્યારે આપણે એમને યાદ કરીએ ત્યારે પોતે પધારે છે અને એ સેવા ભક્તિ અંગીકાર કરે છે. એટલે એક સમય આપણો એવો હોય દિવસમાં કે જે સમયે હું ને મારા સ્વામી એ સિવાય બીજું કાંઈ જ ન હોય, ફરગેટ એવરીથિંગ એલ્સ એન્ડ એવરી વન એલ્સ, એનાથી આપણને આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિનો અનુભવ થાય. કારણ કે ગુણાતીતાન સ્વામીએ વાતોમાં શું કર્યું છે, સ્વામી કે એકલી ભક્તિ કરવી એ તો કઠણ નથી, એટલે શું એકલી પ્રવૃત્તિ કર્યા કરવી કઠણ નથી, પણ સ્વામી કહે છે શું કરવું, ફરતું ફરતું કરવું.
એમાં સ્વામી કહે છે કે બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરે, પછી બબ્બે ઘડી છે એ ભજન કરે, રટણ કરે, ધ્યાન કરે, સેવા કરે, બધું ગૂંથાયેલું હોય ને આમ આખું બેલેન્સ. તો સ્વામી કહે તો એવો અનુભવ થાય કે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો. અને પછી સ્વામી કહે છે કે નિયમ રાખીને કરે ને તો થાય આ બધું. અને નિયમ વિનાનું કેવું થાય છે, પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. એટલે એક વખત પાણીનો ઘડો ઢોળી દીધો પછી પાછો બીજી વખત વારો આવે ત્યારે આવે, એવું નહીં. રોજ થતું હોય ને આવી ભક્તિ સાધના તો આપણો જીવ વૃદ્ધિ પામે છે એવો આપણને અનુભવ આનાથી થાય. હવે આ વસ્તુ એ આમ જુઓ તો વ્યાપક દ્રષ્ટિએ પણ એટલી આ સમાજની અંદર બધાને જરૂરી લાગે છે. હવે બધાને રિટ્રીટનો મહિમા સમજાય છે કે અમુક સમય છે ને તમે પ્રવૃત્તિ પોઝ કરી અને બસ. કેટલાક લોકો એમ કહે છે હવે બિચારાને કંઈ મુદ્દો હાથમાં ના આવે એટલે શું કે તમે પ્રાણાયામ કરો, તમે ખાલી આંખો બંધ કરીને તમારા શ્વાસોચ્છ્વાસને જોયા કરો. આવું કહે બિચારા, એટલે એને ભગવાનની મૂર્તિ નથી મળી, પ્રગટ નથી મળ્યા. પણ એની રીતે એ બરાબર છે. એ કહે છે કે તમે આ કરો છો ને એમાં શાર્પન ધ સો, તમારી જે કુહાડી, તમારું જે હથિયાર એ વધારે ધારદાર થાય છે. એટલે ટાઈમનો વેસ્ટ નથી થતો પણ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે. પેલા માર્ટિન લ્યુથર કિંગ એમણે એવી વાત કરી છે કે આજે છે ને મારે એટલું બધું કામ છે દિવસ દરમિયાન, આજે એટલું બધું મારી પાસે કામ છે કે મારે એક કલાક ધ્યાન અને પ્રાર્થના વધારે કરવા પડશે. સમજાણું? આપણે શું કહે કે એટલું બધું કામ છે ને કે આજે પૂજા કાપવી પડશે, એટલું બધું કામ છે ને આજે તો વચનામૃત વાંચી જ નહીં શકાય. પણ જેમ વધારે કામ હોય એમ વધારે એનર્જીની જરૂર છે, અને વધારે એનર્જી એનો સ્ત્રોત એ ભગવાન અને ગુરુ છે. એમાંથી જ બધી શક્તિ આપણને આવવાની છે. જે આપણે ગાંધીજી જેવાના જીવનમાં જોઈએ છે, એમણે પોતે પ્રાર્થનાને પકડી રાખી, ગમે એટલી પ્રવૃત્તિ કરી પણ એમાં એમણે પ્રાર્થનાને ચૂકવા દીધી નહીં. આપણા સદગુરુવર્યો અને આપણે સદગુરુ સંતો એ બધામાં પણ આપણને એક વસ્તુ દેખાય છે કે એ છે ને પ્રવૃત્તિ કરે, ખૂબ પ્રવૃત્તિ કરે પણ અમુક સમય બધાથી ડિટેચ થઈ અને પોતે પોતાની સાધના કરતા હોય, પોતાનું કામ કરતા હોય. હવે મહંત સ્વામી મહારાજ તો આપણા બધાના ગુરુ છે, એમને કાંઈ જરૂર નથી. પણ છતાં પણ એ છે ને રોજ આપણે જાણીએ છીએ સવારે એક કલાક બેસી જાય છે, બધાના ગુણ વિચારે છે બેઠા બેઠા. આપણે કે એટલો બધો ટાઈમ શું કામ કાઢો છો, એને કરતાં મુલાકાતો વધારે થાય. પણ એ બેલેન્સ કરતાં શીખવાડે છે આપણને કે તમે પ્રવૃત્તિ પણ કરજો અને અમુક સમય બેસજો પણ ખરા. હમણાં સ્વામી સારંગપુરમાં હતા ને મહંત સ્વામી મહારાજ, આ થોડાક સમય પહેલાંની જ વાત છે, છેલ્લે જ્યારે આવે ને ત્યારે, તો એ વખતે કેવું હતું કે મિટિંગો ચાલતી હતી અને એટલું બધું કામ હતું, એટલા બધા નિર્ણયો લેવાના હતા કે કટોકટ આમ સ્વામીને એક એક સેકન્ડનો ઉપયોગ કરવો પડે એવી એ બધી મિટિંગો હતી. અને મિટિંગો પણ બધી આમ જેમાં થોડે ક્રિટિકલ નિર્ણયો લેવાના હોય ને એવી મિટિંગો ચાલતી હતી. હવે એમાં એકાદશીનો દિવસ હતો અને એ દિવસે મિટિંગમાં આમ જુઓ તો એ આરામનો દિવસ હતો. એકાદશીને દિવસે કોઈક ઓફિશિયલી કોઈ મિટિંગ તમે આયોજન ન કરી શકો, પણ પછી એ દિવસે જરૂરી જ હતી એટલે મિટિંગ ગોઠવવી પડી હતી. તો સાંજના 6:45 સમય હતો અને જ્યારે મિટિંગમાં જે જે સંતો હતા બધાએ સ્વામીની રૂમમાં પ્રવેશ કર્યો, મહંત સ્વામી મહારાજ એમના આસન પર બેઠા હતા અને બેઠા બેઠા પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચતા હતા. એટલા બધા એકાગ્ર થઈને વાંચતા હતા કે આજુબાજુ બધા બેસી ગયા, બધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ, ડૉક્ટર સ્વામી આવી ગયા, બધા સંતો આવી ગયા, પણ સ્વામી પોતે એમનું વાંચવામાંથી ઊંચું જ ન જોવે. પછી બધાએ કીધું કે સ્વામી હવે મિટિંગ ચાલુ કરીએ, એટલે સ્વામી આજુબાજુ જોયું અને પછી એમને પુસ્તક બંધ કર્યું. ત્યારે એ વખતે સેવક સંતે કીધું કે આજે બપોરે છે ને 3:45 બેસી ગયા છે, સીધા 3 કલાકથી બેઠા બેઠા વાંચે છે, પુરુષોત્તમ બોલા પ્રીતે વાંચે છે. હવે એમને શું જરૂર છે, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી છે? પણ એમણે એક એવો આદર્શ આપ્યો કે આપણે એવો સમય હોવો જોઈએ આપણા જીવનની અંદર કે આપણે ખાલી કામ જ કર કરીએ, પ્રવૃત્તિ જ કર કરીએ એવું નહીં, પોતાનો સ્વાધ્યાય કરતા હોઈએ, પોતાનું ચિંતન કરતા હોઈએ, પોતાનો વિચાર કરતા હોઈએ. એવું ભક્તિમય અને જ્ઞાનમય એ બંને પ્રકારના આહનિક એ આપણા ડેઇલી રૂટીનની અંદર આવી જાય તો આપણી એકદમ સ્મૂધ પ્રગતિ થાય, સર્વાંગી પ્રગતિ થાય. તો એ રીતે સેવા અને સાધના એ બંને આપણે સાથે કરી શકીએ એમના એમ.